सुप्रभातम विद्यार्थी मित्रों, ऑनलाइन पाठशाला में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। धोरण दस पद्य सात सुभाषित कुसुमानी विषय आज आप अभ्यास करीशु। सुभाषित कुसुमानी एटले पुष्प और सुभाषितम सुभाषित रूपी पुष्पो सृष्टुभाषितम सुभाषितम सृष्टु एटले सारी रीते भाषितम एटले कहवायेलू जे सारी रीते कहवायेलू है તે સુભાષિત છે। સંસ્કૃતમાં આવા સુભાષિતોનો અખૂટ ખજાનો છે, ક્યારેય પણ ન ખૂટી શકે તે અખૂટ કહી શકાય। આપણા સાહિત્યકારોની એવી માન્યતા છે કે પૃથ્વીયામ ત્રીણી રત્નાય, પૃથ્વી પર ત્રણ રત્નો છે, જલમ અન્નમ સુભાષિતમ, અર્થાત પૃથ્વી પર ત્રણ રત્નો છે, જળ અન્ન અને સુભાષિત। માનવીય જીવન માટે જેમ જળ અને અન્ન અનિવાર્ય છે, એવી જ રીતે સુભાષિત પણ અનિવાર્ય છે આપણા જીવનના ઘડતર માટે। સંસ્કૃતના સુભાષિત માત્ર ભારતીય પ્રજા કે સંસ્કૃતિને અભિવ્યક્ત કરતા નથી, પરંતુ તે તો સમગ્ર માનવ સંસ્કૃતિની ઓળખ ધરાવે છે। પરિણામે તે સ્થળ અને કાળના બંધન વગર માનવ માત્રના જીવનને માર્ગદર્શન આપે છે। અહીં માનવ જીવનમાં મૂલ્યોની સ્થાપના કરવાનો ઉપક્રમ હોય છે। વ્યક્તિના ચારિત્ર્ય ઘડતર માટે મિત્રની જેમ જે સહાયક બને છે, જીવનમાં જે ગ્રહણ કરવા યોગ્ય બાબતો છે એમનું અનુકરણ કરવાથી માનવીને કેવી રીતે સુખ અને આનંદની અનુભૂતિ થઈ શકે તેના સરસ ઉદાહરણો આ સુભાષિતો પૂરા પાડતા હોય છે। ટૂંક વાક્યમાં લાંબી વાત મૂકવાની વિશેષતા તો અહીંયા છે જ, મતલબ ગુજરાતી કહેવત પ્રમાણે ઘાઘરમાં સાગર થોડામાં ઘણું, જેમાં વાક્ય રચના ટૂંકી હોય પણ એનો મર્મ બહુ લાંબો હોય છે। પ્રસ્તુત પાઠમાં પણ આ સાત સુભાષિતોનો સંગ્રહ છે, જેમાં સજ્જનોના વચનોનું મૂલ્ય, સજ્જનોના વચનનું મહત્ત્વ, આ વૃક્ષોની ઉપયોગિતા, પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ અને અસ્થિર ચિત્તવાળા વ્યક્તિથી થનારી હાનિ વિશે, વ્યક્તિની પરીક્ષાના ઉપાયો, મહાપુરુષના અનુકરણના ગુણો અને ધૈર્યવાન માણસના સ્વભાવનું સુચારુ વર્ણન કરવામાં આવ્યું છે। આવતીકાલના નાગરિકો અને આજના વિદ્યાર્થીઓમાં પણ આ મૂલ્યોનું સિંચન થાય, તેનામાં સદગુણોનું નિર્માણ થાય, જીવન કૌશલ્યોનું સિંચન કરવાના ઉદ્દેશ્ય સાથે આ સુભાષિત કુસુમાની અહીંયા પ્રસ્તુત છે। આ સાત સુભાષિતોનો આપણે સવિસ્તર અભ્યાસ કરીશું અને પોતાના જીવનમાં પણ તેને ઉતારીશું। ક્રમશઃ વારાફરતી એક એક શ્લોક ઉપર દરેક વિદ્યાર્થી મિત્રો નજર રાખીશું અને તેને સવિસ્તર સમજૂતી મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે સંસ્કૃત જોઈશું। સદ્ભિસ્તુ લીલેયા પોક્તમ શિલા લિખિતમ અક્ષરમ અશબ્દી શપથે નાપી જલે લિખિતમ અક્ષરમ। હવે શબ્દાર્થનું ગુજરાતી જોઈશું। સબ્ધિસ્તુ શબ્દહી વત્તાસ્તુ અને સંધિ વિચ્છેદક છે। શબ્દિસ્તુ એટલે સજ્જનો દ્વારા, લીલયા અકારા સ્ત્રીલિંગ તૃતીય વિભક્તિ એક વચનનું રૂપ છે। લીલયા એટલે સરળતાપૂર્વક, પોક્તમ એટલે કહેવાયેલું બોલેલું, શિલા એટલે પથ્થર, લિખિતમ અક્ષરો એટલે પથ્થર ઉપર લખેલા અક્ષરો સમાન હોય છે। અશબ્દહી એટલે દુર્જનો, સપથેન આપી સંધિ છે, સપથેન વત્તા આપી એટલે પણ, સપ સોગંધપૂર્વક પણ, જલેન એટલે લિખિતમ અક્ષરો એટલે પાણી ઉપર લખેલા અક્ષર બરાબર છે। ગુજરાતી જોઈશું। સજ્જનો દ્વારા સરળતાપૂર્વક કહેવાયેલું બોલેલું એ પથ્થર ઉપર લખેલા અક્ષરો બરાબર હોય છે, જેમ પથ્થર ઉપર લખેલું લખાણ ભૂસી શકાતું નથી અને ભૂસવા માટે પથ્થરને તોડવા પડે છે, લોંગ ટાઈમ સુધી સચવાય છે। જ્યારે દુર્જન દ્વારા સોગંધપૂર્વક કહેવાયેલું બોલેલું પાણીમાં લખેલા અક્ષરો બરાબર હોય છે, જેમ પાણી પર લખી શકાતું નથી અને લોંગ ટાઈમ સુધી સાચવી શકાતું નથી, તેવી રીતે દુર્જન માણસો પણ વારંવાર સોગંધપૂર્વક બોલે છે પરંતુ પોતાના વચનોનું પાલન કરતા નથી। તેવી રીતે બીજો શ્લોક જોઈશું। સેવિતવ્યો મહાવૃક્ષ ફલછાયા સમન્વિત યદી દેવાત ફલમ નાસ્તી છાયા કેન નિવાર્યતે। સેવિતવ્યો એટલે સેવન કરવું જોઈએ, સેવિતવ્યો એટલે સેવન કરવું જોઈએ। મહાન વૃક્ષ એટલે વિશાળ વૃક્ષનું, ફલછાયા સમન્વિત ફળ છાયા આપતા વૃક્ષનું સેવન કરવું જોઈએ અને આજની આ પરિસ્થિતિમાં તો વધુ વૃક્ષો વાવવા જોઈએ। યદી દેવાત ફલમ નાસ્તી, યદી એટલે જો, દેવાત ફલમ એટલે ભાગ્યવશત,
नास्ति न वत्ता अस्ति, भाग्यवशात तेने फल न होय तो छाया ने कोण निवारी शके। भाषांतर जोईशु, फल अने छाया अपनारा विशाल वृक्षनुं सेवन करवुं जोईए। यदि भाग्यवशात, जो भाग्यवशात तेने फल न होय तो तेनी छाया ने कोण निवारी शके। वृक्षो फल न आपे पण छाया तो आपे आपेने आपे ज छे, अने वातावरणने शुद्ध करवामां पण वृक्षोनो अमूल्य फाळो छे। वृक्षो छे तो जीवन छे एवुं कही शकाय। त्यारबाद श्लोक आपणे त्रीजो जोईशुं, आरोप्यते शिलाशैले यत्नेन महता यदा निपात्यपते क्षणनाथः तथात्मा गुणदोषयो। आरोप्यते एटले लई जवाता, शिला एटले पत्थर, शैले एटले पर्वत पर, यत्नेन एटले प्रयत्न, महत्तायम एटले घणा बधा, यथा एटले नीचे, निपात्यते एटले नीचे पड़ता, क्षणनाथः क्षणेन वत्तानाथः संधि छे, क्षण तथात्मा तेवी ज रीते आत्मा गुण दोषय, आत्मा गुण दोषनी बाबतमां छे। गुजराती जोईशुं, जेम पर पत्थर ने पर्वत ऊपर लई जता खूब ज मेहनत करवामां आवे छे, जेम एक नाना पत्थर ने पर्वत ऊपर चढ़ावो होय तो ने खूब ज मेहनत करवामां आवे छे, पण निपांते क्षण ना था, परंतु तेने पर्वत ऊपरथी नीचे फेंकता एक क्षण लागे छे। तेवी ज रीते तथात्मा गुण दोषो, तेवी ज रीते आत्मा ने गुण दोषनी बाबतमां छे। समाजनी अंदर अपनी प्रतिष्ठा ने, अपना मान सम्मान प्रतिष्ठा ने खूब ऊंचाई पर लई जता माणसे खूब ज मेहनत करवी पड़े छे, नानी नानी घणी बाबतोनुं ध्यान राखवुं पड़े छे, परंतु तेने एक दोषमां आवता एक ज क्षण लागे छे। आपणी नानकडी एवी एक भूल माणसनी प्रतिष्ठाने नीचे लावी दे छे, तो आपणे पण ध्यान राखीशुं कि आपणे समाजमां जे आपणी प्रतिष्ठा छे, आપણા મા બાપની જે પ્રતિષ્ઠા છે એને આપણે જાળવી રાખીશું, અને આપણી એક નાની ભૂલ આપણને નીચે દોષમાં ન લાવી દે તે બાબતનું આપણે ધ્યાન રાખીશું। મિત્રો, ત્રણ શ્લોકો છે, ફરીથી જોઈ લઈશું। સરળતાપૂર્વક સજ્જનો દ્વારા સરળતાપૂર્વક કહેવાયેલું પથ્થર ઉપર લખેલા અક્ષર બરાબર હોય છે, ત્યારે દુર્જન વ્યક્તિઓ દ્વારા સોગંદપૂર્વક કહેલું પાણી પર લખેલા અક્ષર બરાબર હોય છે। શ્લોક નંબર બે, ફળ અને છાયા આપનારા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ, જો ભાગ્યવશાત ફળ ન હોય તેવા વૃક્ષની છાયાને કોણ નિવારી શકે, જેમ પથ્થરને પર્વત ઉપર લઈ જતા ખૂબ જ મહેનત કરવી પડે છે તેવી જ રીતે નીચે પડતા તેને ક્ષણ લાગે છે, તે જ પ્રમાણે આત્મા અને ગુણ દોષની બાબતમાં છે, આત્મા અને ગુણ દોષની બાબતમાં છે। પેજ પલટાવીશું, શ્લોક નંબર ચાર, ક્ષણે રુષ્ટઃ ક્ષણે તુષ્ટઃ રુષ્ટઃ તુષ્ટઃ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદોપી ભયંકરઃ। ક્ષણે રુષ્ટઃ ક્ષણમાં ક્રોધી થનારા, ક્ષણે તુષ્ટઃ ક્ષણમાં સંતુષ્ટ થનારા, રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે, અને ગુસ્સો અને સંતુષ્ટ જે ક્ષણે ક્ષણે થતા હોય તેવા અચિત્ત મનુષ્યની, જેવા અવ્યવસ્થિત ચિત્તવાળા મનુષ્યની પ્રસાદોપી પ્રસાદો વત્તાપી, પ્રસાદો એટલે કૃપા પણ ખરેખર ભયંકર હોય છે। પ્રસાદો ઇતિ શબ્દ અંડરલાઈન મારજો, ખૂબ જ આઈએમપી શબ્દ છે। પ્રસાદો એટલે કૃપા, અને પ્રાસાદઃ એટલે મહેલ, બોર્ડમાં વારંવાર પૂછાય છે, પ્રસાદો એટલે કૃપા અને પ્રાસાદઃ એટલે મહેલ ખરેખર ભયંકર હોય છે। અર્થાત જે ક્ષણમાં ગુસ્સે થાય છે, ક્ષણમાં સંતુષ્ટ થાય છે, ગુસ્સો અને સંતુષ્ટ ક્ષણ ક્ષણમાં થાય છે, આવા અચિત્તસ્ય મનવાળા વ્યક્તિઓની કૃપા ખરેખર ભયંકર હોય છે, તેની મદદ ક્યારેય પણ લેવી ન જોઈએ। અને પાંચમા શ્લોક ઉપર નજર કરજો, યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે, યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે નિઘર્ષણ છેદન તાપ તાડને તથા ચતુર્ભી પુરુષ પરીક્ષતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા। શબ્દ સમજૂતી જોઈશું, યથા એટલે ની જેમ, ચતુર્ભી એટલે ચાર, કનકમ એટલે સોનું, પરીક્ષતે એટલે પરીક્ષા, જેમ સોનાની ચાર પ્રકારે પરીક્ષા કરવામાં આવે છે, નિઘર્ષણમ એટલે ઘસવાથી, છેદનમ એટલે કાપવાથી, તાપહ એટલે તપાવવાથી, અને તાડનહ એટલે ટીપવાથી, તથા ચતુર્ભી તેવી જ રીતે ચાર રીતે પુરુષ પરીક્ષતે માણસની પરીક્ષા થાય છે, શ્રુતેન એટલે જ્ઞાનથી, શીલેન એટલે ચરિત્રથી, ગુણેન એટલે ગુણથી, અને કર્મણા એટલે કર્મથી। વિદ્યાર્થી મિત્રો, ચાર પ્રકારે જેમ સોનાની પરીક્ષા થાય છે, એને ઘસવાથી, એને કાપવાથી, તપાવવાથી, ટીપવાથી, આ ચાર પ્રકારે પુરુષની પરીક્ષા થાય છે, જ્ઞાન ચરિત્ર ગુણ અને કર્મથી।
તો આપણે પણ આ બાબતને ધ્યાન રાખીશું. અને છઠ્ઠો શ્લોક છે જેમાં દરેક મા બાપ પોતાના સંતાનોને કંઈક બનાવવા માગે છે. કોઈકને રામ જેવું બનવું ગમે છે તો કોઈને સીતા જેવી દીકરી ગમે છે. આવા ગુણોનું સિંચન માટે આ શ્લોક અહીંયા આપણે જોઈશું. આપત સુરામ સમરેશુ ભીમ દાનેશુ કર્ણશ્ચ નયેશુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ વિક્રાંતકારેશુ ભગવાન જનેય. આપત્સુ એટલે આપત્તિઓમાં, આ રામ એટલે રામ થજે, સમરેશુ ભીમ એટલે યુદ્ધની અંદર, સમરેશુ ઇતિ શબ્દ અર્થ યુદ્ધમાં ભીમ થાજે, દાનેશુ કર્ણ અને આજે જ્યાં પણ દાનનું નામ આવે તો દાનેશ્વર કર્ણ જેવું કોઈ આ જગતમાં કોઈ દાન નથી જેને ખબર હતી કે પોતાનો મૃત્યુ નિશ્ચિત છે છતાં પોતાના રક્ષા કવચ કુંડળ તે દાનમાં આપી દે છે. નયેશુ કૃષ્ણ અને નીતિઓની અંદર ભગવાન શ્રી કૃષ્ણ થજે, ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ અને પ્રતિજ્ઞા પાલનની અંદર ભીષ્મ થજે, અને વિક્રાંતકારેશુ ભગવાન જનેય અને પરાક્રમના કાર્યો કરવામાં તું ભગવાન જનેય રંજની પુત્ર હનુમાન થજે. આપત્તિઓમાં રામ, યુદ્ધની અંદર ભીમ, દાનની અંદર તું કર્ણ થજે, નિત્યોમાં કૃષ્ણ થજે અને પ્રતિજ્ઞા પરિપાલમાં તું ભીષ્મ થજે, અને વિક્રાંત કાર્યોમાં પરાક્રમના કાર્યો કરવામાં તું અંજની પુત્ર હનુમાન થજેના આશીર્વાદ તે આપે છે. અને સાતમો શ્લોક છે પ્રારંભતે ન ખલું વિઘ્ન ભયને નીચે. પ્રારંભતે એટલે શરૂઆતમાં, ન ખલું એટલે ખરેખર, વિઘ્ન ભયને એટલે વિઘ્નના ડરથી, નીચે એટલે નીચ પ્રકારના માણસો કાર્યની શરૂઆત કરતા નથી. પ્રારંભ્ય વિઘ્ન વિહિતા અને શરૂઆત કર્યા પછી વિઘ્નથી પરેશાન થતા, વીરમતી મધ્યા એટલે મધ્યમ પ્રકારના માણસો કાર્યને છોડી દેતા હોય છે. અને વિઘ્ન પુનઃ પુનરપી પુનઃવત્તા અપી પુનઃ વત્તા અપી પ્રતિહન્યમાના, અને વિઘ્નથી વારંવાર પરેશાન થનારા ચો ઉત્તમ જના, ઉત્તમ પ્રકારના માણસો કાર્યની શરૂઆત કર્યા પછી તેને ક્યારેય પણ છોડતા નથી. પરિત્યજંતી ન હોય તેને ક્યારેય પણ છોડતા નથી. પ્રારંભ કાર્યની શરૂઆત કરીને વિઘ્નના ભયથી નીચ પ્રકારના માણસો કાર્યની શરૂઆત કરતા નથી, અને શરૂઆત કરી અને વિઘ્નના ભયથી મધ્યમ પ્રકારના માણસો કાર્યને છોડી દેતા હોય છે. જ્યારે વારંવાર વિઘ્નથી પરેશાન થતા ઉત્તમ પ્રકારના માણસો કાર્યની શરૂઆત કર્યા પછી તેને ક્યારેય પણ છોડતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે બધા શ્લોકોનું ભાષાંતર જોઈ લઈશું. સજ્જનો દ્વારા સરળતાપૂર્વક કહેવાયેલું પથ્થર ઉપર લખેલા અક્ષર બરાબર હોય છે, જ્યારે દુર્જન વ્યક્તિઓ દ્વારા સોગંધપૂર્વક કહેલું પાણીમાં લખેલા અક્ષર બરાબર હોય છે. ફળ અને છાયા આપનારા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. ભાગ્યવશાત જો તેને ફળ ન હોય તો તેને છાયાને કોણ નિવારી શકે. જેમ એક પથ્થરને પર્વત ઉપર લઈ જતા ખૂબ જ મહેનત કરવી પડે છે, તેવી જ રીતે તે પથ્થરને નીચે લાવતા એક ક્ષણ લાગે છે. તેમ આત્મા અને ગુણ દોષની બાબતમાં છે. ક્ષણમાં ગુસ્સે થનારા, ક્ષણમાં સંતુષ્ટ થનારા, ક્ષણમાં ગુસ્સે અને સંતુષ્ટ થનારા અવ્યવસ્થિત ચિત્તવાળા મનુષ્યની કૃપા પણ ખરેખર ભયાનક હોય છે. જેમ ચાર પ્રકારે સોનાની પરીક્ષા કરવામાં આવે છે, ઘસવાથી, કાપવાથી, તપાવવાથી અને ટીપવાથી, તેવી જ રીતે મનુષ્યની પણ ચાર પ્રકારે પરીક્ષા કરવામાં આવે છે. જ્ઞાન, ચરિત્ર, ગુણ અને કર્મ દ્વારા. આપત્તિઓમાં તું રામ થજે, યુદ્ધની અંદર તું ભીમ થજે, દાનમાં તું કર્ણ થજે, નીતિઓમાં ભગવાન શ્રી કૃષ્ણ થજે, અને પ્રતિજ્ઞા પાલનમાં તું ભીષ્મ થજે, અને પરાક્રમના કાર્યોમાં તું અંજની પુત્ર હનુમાન થજે. જે શરૂઆત કાર્યની શરૂઆતમાં વિઘ્નના ભયથી કાર્યની નીચ પ્રકારના માણસો વિઘ્નના ભયથી કાર્યની શરૂઆત કરતા નથી, અને કાર્યની શરૂઆતમાં વિઘ્નના ભયના કારણે હેરાન પરેશાન થતા મધ્યમ પ્રકારના માણસો કાર્યને છોડી દેતા હોય છે. વિઘ્ન પુનઃ પુનરપી પ્રતિહન્ય માનહા, અને વારંવાર વિઘ્નોથી પરેશાન થતા થનારા ઉત્તમ પ્રકારના માણસો કાર્યની શરૂઆત કર્યા પછી તેને ક્યારેય પણ છોડતા નથી. વિદ્યાર્થી મિત્રો, આપણા ક્લાસમાં આપણા ત્રણ પ્રકારના વિદ્યાર્થીઓ છે. એક નીચ પ્રકારના, એક મધ્યમ પ્રકારના અને એક ઉત્તમ પ્રકારના. જે નીચ પ્રકારના માણસો હોય, ફોર એક્ઝામ્પલ મેથ્સની અંદર કોઈ સોલ્યુશન કરવાનું હોય તો તે નહીં આવડે, મને નહીં ફાવે, તેથી એ શરૂઆત જ કરતા નથી. મધ્યમ પ્રકારના માણસો એ શરૂઆત કરે છે, બે ચાર સ્ટેપ સુધી જાય છે અને પછી તે ત્યાંથી જવાબ ન મળે તો તેને છોડી દે છે. પણ જ્યારે એવન ગ્રેડનો વિદ્યાર્થી એટલે ઉત્તમ પ્રકારનો માણસ છે, જ્યાં સુધી એનું સોલ્યુશન ન મળે, એનું સમાધાન ન મળે, ત્યાં સુધી તેને છોડતો નથી. તો આ સાથે સાત શ્લોકોની આશા રાખું છું કે આપ સૌને સમજ આવી ગઈ હશે. તો આમાંથી
સંસ્કૃતના સવાલ જવાબો મોસ્ટ આઈએમપી છે, ગુજરાતીના સવાલ જવાબો મોસ્ટ આઈએમપી છે, તદુપરાંત એક શ્લોક પૂર્તિ છે અને અર્થ વિસ્તાર પણ આની અંદરથી પૂછાય છે. શ્લોક પૂર્તિ આપણે તૈયાર કરીશું, મુખપાઠ કરીશું અને સાથે સાત શ્લોકનું ભાષાંતર કરીશું. આવો શ્લોક પૂર્તિ જોઈશું. આપ ચુરામ સમરેશુ ભીમ ધાનેશુ કર્ણ શનયેશુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ વિક્રાંતકારેષુ ભવાંજનેય. ફરી એકવાર જોઈશું. આપ ચુરામ સમરેશુ ભીમ ધાનેશુ કર્ણ શનયેશુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ વિક્રાંતકારેષુ ભવાંજનેય. આ રીતે મુખપાઠ કરવાથી આ શ્લોક આપણને લાંબા સમય સુધી યાદ રહે છે, જે પરીક્ષામાં આપણને ઉપયોગી નીવડે છે. તો ગાન સાથે આ એક શ્લોક પૂર્તિ મોઢે કરવી અને સાથે સાથ શ્લોકનું ભાષાંતર મોઢે કરીશું. નેક્સ્ટ પાઠ આપણે નેક્સ્ટ એપિસોડની અંદર એટલે કે આવતા પીરિયડની અંદર જોઈશું. જય હિન્દ, જય ભારત.